हेलो फ्रेंड्स, प्रवेश इंजीनियरिंग क्लासेस में आपनु स्वागत छे। मित्रों, आपणे ऑलरेडी डिप्लोमा सेमिस्टर वन एना जेटला पण ब्रांच छे, अलग अलग ब्रांच एमना तमामे तमाम सब्जेक्टना एमसीक्यू माटेना वीडियोस विथ सॉल्यूशन आपणे बनावाना छीए। ईसीएचएम थी आपणे स्टार्टिंग कर्यू छे, एनो पार्ट वन अपलोड करी चूक्या छीए, आजे पार्ट टू अपलोड करीए छीए। मित्रों, केटलाक विद्यार्थी मित्रोंना वारंवार मेसेज अने कॉल आवे छे के सर पीडीएफ फाइल जोईए छे, सर आ जोईए छे, सर आ जोईए छे। एक्चुअली बात, तमारा जेटला पण डाउट्स होय आ तमामे तमाम डाउट्स मैं थ्रू आउट विडियो में क्लियर करी दीधा छे, तो कम से कम विडियो ने एक बार शांतिथी सांभळो। मित्रों, एक ज दिवस में बधुं भेगू करी लेवाथी आवडी नहीं जाय। जो एवं होत तो अत्यारे तमारे आ तैयारी ना करवी पड़ी होत, तमारू एक एक कॉन्सेप्ट क्लियर होत, तो तमे ऑटोमेटिकली कोई भी क्वेश्चन नो आंसर आपी शकता होत। परंतु अत्यारे एक क्रेज छे के मारी जोड़े बधुज होवू जोईए, वांचीस क्यारे ए कई खबर नथी। तो मित्रों, आपणे जे एक रूल्स अथवा तो एक सिस्टमेटिक विडियो अपलोड करीए छीए के सवारे अने सांजे 7 वागे दररोज एक एक विडियो अपलोड थशे। एक सब्जेक्ट माटे मेक्सिमम 2 दिवस लागशे, એટલે ટોટલ 2 દિવસમાં દરેક સબ્જેક્ટના 4 વિડીયો અપલોડ થશે। સૌથી પહેલાં આપણે ઈસીએચએમ સ્ટાર્ટ કર્યું છે કે જે બધા માટેનો કોમન સબ્જેક્ટ છે, મતલબ ટોટલ 4 વિડીયો ઈસીએચએમના આવશે। એમાં જે 4th વિડીયો આવશે એની અંદર હું તમને ચારે ચાર જે વિડીયો જોયા હશે એની પીડીએફ ફાઇલ વિથ સોલ્યુશન અને બીજા 4 પેપર પ્રેક્ટિસ માટે આપીશ। એટલે ટોટલ તમને 8 જેટલા પેપર પ્રેક્ટિસ માટે અને તૈયારી માટે મળી રહેશે। परंतु सिस्टमेटिक तैयारी करो फ्रेंड्स, के एक वीडियो जो आखा दिवस में एनु 1 થી 2 વાર रिविजन करो, त्यार पछी बीजो वीडियो जोई लो, एनु रिविजन करो, त्यार पछी त्रीजो सब्जेक्ट, ए रीते स्टेप बाय स्टेप मित्रों तैयारी करशो तो ज तमे तैयारी करी शकशो। एकलू एक ज दिवस में 500 MCQ गोखवाथी MCQ आवडशे नहीं। तो आज स्टेप बाय स्टेप आपणे मेहनत करावीए छीए मित्रों, ए प्रमाणे ज मेहनत करो। एक ज दिवस में बधुं करवाथी कोईने आज सुधी आवड्यु नथी अने आवडशे पण नहीं, ए फक्त पास थई शकशो। अने आपणो टार्गेट पास थवानो नथी, सारा मार्क्स मेळवा माटेनो छे। ऑलरेडी तमारी एक्जाम 16 અને 20 एनी आसपासथी स्टार्ट थवानी छे। 2 दिवस में आपणे 1 सब्जेक्ट पूरो करी दईशुं, જરૂર લાગશે તો 1 દિવસમાં 3 વિડીયો અપલોડ કરીશું, અને જેનો છેલ્લો પાર્ટ હશે દરેક વિડીયોનો, દરેક સબ્જેક્ટનો જે છેલ્લો પાર્ટ હશે એમાં તમને હું બધી જ પીડીએફ ફાઇલ મોકલી આપીશ। તો રિક્વેસ્ટ કરીને કહું છું કે પીડીએફ ફાઇલ માટે મને રિક્વેસ્ટ ના કરવી। કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય વિડીયો આખો સાંભળો, એમાં તમામે તમામ ડિટેલ મળી જશે। બીજું, કદાચ કોઈ MCQ બાય મિસ્ટેક રોંગ સિલેક્ટ થઈ ગયો હોય તો એનું કરેક્શન હું ડિસ્ક્રિપ્શનમાં કરી જ દઈશ। તમને પણ જો કોઈ આઈડિયા આવે તો મને મોકલી આપજો, આપણે ડિસ્ક્રિપ્શનમાં એ મેન્શન કરી દઈશું કે જેથી એક પણ ભૂલ આપણી પડે નહીં। તો મિત્રો, હવે આપણે પાર્ટ 2 ચાલુ કરીએ છીએ। વિડીયોને એકવાર જુઓ, સમજો, લખો। લગભગ 35 જેટલા વિદ્યાર્થી મિત્રોએ મને ફર્સ્ટ પાર્ટ આખે આખો લખીને મોકલેલો છે। જો તમે એકવાર આન્સર અને ક્વેશ્ચન લખી દેશો તો 100% MCQ તમને આવડી જશે, નહીં તો એક્ઝામમાં મિક્સ થવાના, કન્ફ્યુઝ થવાના 100% ચાન્સીસ છે, એ ના થાય। એટલા માટે જ આપણે 1 દિવસમાં 2 જ વિડીયો અપલોડ કરીએ છીએ કે જેટલું તૈયાર કરો એટલું પરફેક્ટ તૈયાર કરો। 5000 MCQ વાંચવાથી 70માંથી 70 માર્ક્સ નહીં આવી જાય એક જ દિવસમાં, પણ જો સિસ્ટમેટિક વાંચેલું હશે તો 100% યાદ રહેશે। સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ MCQ। પવનની શક્તિનો ઉપયોગ કરી શક્તિ પેદા કરવા માટે વપરાતા ડિવાઇસને શું કહે છે? મતલબ પવન શક્તિનો ઉપયોગ કરી અને આપણે જે શક્તિ પેદા કરીએ એ માટે જે ડિવાઇસ વપરાય એને વિન્ડમિલ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન એના રિલેટેડ જ છે કે વિન્ડ વેનનું કાર્ય શું છે? તો આ જે વિન્ડ વેન છે એ પવનની ગતિ માપે છે, મતલબ પવનની ગતિ માપવા માટે વિન્ડ વેનનો ઉપયોગ થાય છે। ત્યાર પછી ભરતી ઉર્જા એ કયા પ્રકારનું ઉર્જા સંસાધન છે? તો આ જે ભરતી ઉર્જા છે એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એનું સંસાધન છે। ત્યાર પછીનું MCQ જોઈએ, વિન્ડમિલમાં બ્લેડના કોણ બદલવાની ગોઠવણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે?
આ એમસીક્યુ ઓલરેડી ફર્સ્ટ પેપરમાં આવી ગયો છે, જે વિદ્યાર્થીઓએ ધ્યાનથી તૈયારી કરી હશે એમને 100% આવડશે, જેનો આન્સર છે પીચ, જે બ્લેડના કોણ હોય, કોણ એટલે કે એંગલ, આ એંગલ બદલવાની જે ગોઠવણ છે એને પીચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 5 નંબર, સનરાઈઝ રેકોર્ડર, સોરી, ખાલી જગ્યાથી બીમ રેડિયેશન માપવામાં આવે છે. મિત્રો, બીમ રેડિયેશન માપવા માટે એર હેલિયોમીટરનો ઉપયોગ થાય છે. આની મદદથી આપણે બીમ રેડિયેશનને માપી શકીએ છીએ. વર્ડ થોડા ટફ લાગશે મિત્રો, પરંતુ એકવાર લખશો તો બીજી વાર 100% તમને યાદ આવશે. સોલર સેલ શેનો બનેલો હોય છે? તો સોલર સેલ સેમિકન્ડક્ટર ડિવાઇસનો બનેલો હોય છે. સેમિકન્ડક્ટર ડિવાઇસ કઈ કઈ છે એ ઓલરેડી પાર્ટ 1માં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી ધરતીકંપના ઉદ્ભવનું જમીન નીચેનું સ્થાન, જ્યાંથી પણ ધરતીકંપ ઉદ્ભવે છે એનું સ્થાન જાણવામાં આવે છે, એ સ્થાન એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભૂકંપ અને તેને લગતી બાબતોના અભ્યાસને મિત્રો સિસ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મહાસાગરમાં શક્તિશાળી સમુદ્ર તરંગો પેદા થાય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો મહાસાગરમાં જે શક્તિશાળી સમુદ્રના તરંગો પેદા થાય એને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપ શેમાં મપાય છે? ભૂકંપ રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે. ત્યાર પછી TDS શબ્દ નીચેનામાંથી કોના માટે વપરાય છે? મિત્રો, પાણી માટે TDS શબ્દ વાપરવામાં આવે છે. કોઈ આરો વાળા મિત્રો તમારા ઘરે જો ફિટ કરવા આવ્યા હશે તો તમારા પેરેન્ટ્સે ચોક્કસ એની TDS મેઝર કરાવી હશે. ત્યાર પછી ઊર્જા કટોકટીનો ઉપાય એને શું કહેવાય? ઊર્જા સંચય. જ્યારે પણ ઊર્જાની કટોકટી હોય ત્યારે આપણે ઊર્જાનો સંચય કરવો જોઈએ, એને જ ઊર્જા સંચય છે. ઊર્જાની કટોકટીનો બેસ્ટ ઉપાય છે ઊર્જાનો સંચય. ત્યાર પછી સેવનિયસ રોટરની ધરીની સ્થિતિ કેવી હોય છે? તો આ જે સેવનિયસ રોટર હોય છે એની ધરીની સ્થિતિ ઊભી હોય છે. એના પછી બાયોગેસ પ્લાન્ટમાં છાણથી પાણીનો ગુણોત્તર કેટલો હોય છે? મિત્રો, આ ક્વેશ્ચન દરેક બુકમાં અલગ અલગ આપેલો છે કે છાણથી પાણીનો ગુણોત્તર જોવા જઈએ તો 1:2 હોય છે, એટલે કે જેટલું છાણ હોય એના કરતાં અડધું પાણી આપવામાં આવે છે. છતાં પણ કોઈને કન્ફ્યુઝન હોય તો નેટ ઉપર સર્ચ કરી અને આ આન્સર સર્ચ કરી શકો છો. જો બીજો કોઈ આન્સર હોય તો કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી છે બાયોગેસના ઘટકોમાં કયા ગેસનું પ્રમાણ સૌથી વધુ છે? આ ક્વેશ્ચન પણ પેપર 1માં આવી ગયો છે. મિત્રો, આપણે એટલે જ કહીએ છીએ કે 3 પેપર શાંતિથી, 3 અથવા તો 4 પેપરના વિડીયો જુઓ, પછીના જો તમે 4 પેપરની પ્રેક્ટિસ કરશો તો તમને 70-80% ક્વેશ્ચન આ જ પેપરના જોવા મળશે. ત્યાર પછી એસિડ વરસાદમાં પાણીનું પીએચ મૂલ્ય 5 કરતાં ઓછું હોય છે. આપણને ખબર છે કે જ્યારે આંકડો 7થી નીચે જાય તો એની પીએચનું મૂલ્ય એસિડિક થાય છે, અને જો 7થી વધુ હોય તો એ બેઝિક, 7 એક તટસ્થ આંકડો છે, એમાં એસિડ વરસાદમાં પીએચનું મૂલ્ય 5 કરતાં ઓછું હોય છે. ત્યાર પછી જેને જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર નથી એને એનેરોબિક કહેવામાં આવે છે. મોસ્ટલી દરેક વ્યક્તિઓને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે, પરંતુ જેને જરૂર હોતી નથી એને એનેરોબિક તરીકે ઓળખવામાં આવે છે. મોટા ધરતીકંપ પછી અનુભવાતી જે ધ્રુજારી હોય, ભૂકંપ એકવાર આવી જાય, ધરતીકંપ એકવાર આવી જાય અને પછી થોડા સમય પછી જે ધ્રુજારી અનુભવાય છે એને આપણે આફ્ટર શોક્સ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કુદરતી આપત્તિનું ઉદાહરણ. તો મિત્રો, આ જે વંટોળ છે એ કુદરતી આપત્તિનું ઉદાહરણ છે. ઓઝોન કુદરતી રીતે સ્ટ્રેટોસ્ફિયરમાં બને છે. વન નાબૂદી કયા મુખ્ય કારણથી થાય છે? આ પણ એમસીક્યુ પાર્ટ 1માં આવી ગયો છે, એટલે જો પાર્ટ 1 જોવાનો બાકી હોય તો અવશ્ય જોઈ લેવો, કે જેથી વારંવાર એકના એક ક્વેશ્ચનનું રિવિઝન થવાથી આપણા માટે એ આન્સર પરફેક્ટ રીતે આપણને
याद रही जैसे आ उपरांत जो आप 70 एमसीक्यू परफेक्ट रीते याद रखवा मांगो छो तो 2-3 વાર વિડિયોને જોઈ લો અને એના પછી એની પ્રેક્ટિસ કરવા માટેના પીડીએફ પેપર હું પાર્ટ 4 માં મોકલી આપું એના પછી છે પૃથ્વીના સૌથી બહારના ભાગને પૃથ્વીનો જે સૌથી બહારનો ભાગ છે એને ક્રસ્ટ તરીકે ઓળખવામાં આવે છે નીચે આપેલામાંથી બાયોમાસનો પ્રકાર નથી આ ક્વેશ્ચન પણ રિપીટેડ ક્વેશ્ચન છે કે પ્લાસ્ટિક એ બાયોમાસનો પ્રકાર નથી પ્રકાશ સંશ્લેષણ ખાલી જગ્યા દ્વારા થાય છે મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિ દ્વારા થાય છે સૌર પંપમાં ખાલી જગ્યા હોતું નથી આ જે સૌર પંપ હોય છે એમાં એસી સપ્લાય હોતું નથી ત્યાર પછી HAWT હોરિઝોન્ટલ એક્સિસ વાઇન્ડ ટર્બાઇનમાં જનરેટર ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે મિત્રો આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે હોરિઝોન્ટલ એક્સિસ વાઇન્ડ ટર્બાઇન એમાં જનરેટર નસેલમાં મૂકવામાં આવે છે વેસ્ટ હીટ રિકવરી શેમાં શક્ય છે તો આ જે વેસ્ટ હીટ રિકવરી બોઇલરમાં શક્ય બને છે રેફ્રિજરેટર અને રંગ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ગેસનું નામ એટલે મિત્રો રેફ્રિજરેટરમાં જે ગેસ ઉત્પન્ન થાય છે રંગ ઉદ્યોગો દ્વારા જે ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે એ છે CFC ત્યાર પછી વાત કરીએ કયા રાજ્યમાં પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા મહત્તમ છે તો મિત્રો જે તમિલનાડુ છે ત્યાં પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા મહત્તમ જૈવિક ઘટકનું નામ શું છે જે ફક્ત ઘાસ અને છોડ ખાય છે તો હર્બીવર્સ એ એવો જૈવિક ઘટક છે જે ફક્ત ઘાસ અને છોડ જ ખાય છે લિથોસ્ફિયર ખાલી જગ્યાનો સમાવેશ થાય છે મિત્રો લિથોસ્ફિયરમાં જમીનનો સમાવેશ થાય છે સોલર હીટરની શોષક પ્લેટ કયા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે તો આપણું જે સોલર હીટર હોય છે એમાં જે સૂર્યપ્રકાશ શોષણ કરે છે એ પ્લેટ ધાતુના મટીરીયલમાંથી બનાવવામાં આવે છે જેમાં અલગ અલગ પ્રકારની ધાતુ વપરાય છે અવાજ પ્રદૂષણ માપવા માટેનો એકમ ડેસિબલ એ અવાજ પ્રદૂષણ માપવા માટેનો એકમ છે ગઈકાલનો જે વિડિયો હતો પાર્ટ 1 એમાં પણ આના રિલેટેડ એક ક્વેશ્ચન હતો કે જો 105 ડેસિબલનો અવાજ વારંવાર આપણને સંભળાવવામાં આવે તો બહેરાશ પણ આવી શકે છે ત્યાર પછી વાત કરીએ નીચે આપેલામાંથી ભૂકંપ તરંગો છે મિત્રો ભૂકંપના તરંગો કયા છે આ ક્વેશ્ચન આપણે જાતે સર્ચ કરી લેવો જે S તરંગો છે એ S તરંગો ભૂકંપ માટેના તરંગો છે આ ક્વેશ્ચન આપણે જ્યારે થિયરીના વિડિયો અપલોડ કર્યા હતા એના અંદર આનો આન્સર આપેલો છે તો આનો આન્સર આવશે S તરંગો ત્યાર પછી વાત કરીએ વાતાવરણમાં નાઇટ્રોજન ગેસનું અંદાજિત પ્રમાણ મિત્રો વાતાવરણમાં સૌથી વધુ નાઇટ્રોજન આવેલો છે અને આ નાઇટ્રોજનનું પ્રમાણ છે 78% પાયરોસિસ પ્રક્રિયા દ્વારા આપણને ઈંધણ આ જે પાયરોસિસ પ્રક્રિયા છે એના દ્વારા આપણને જે પણ ઈંધણ મળે છે એ ઘન સ્વરૂપમાં મળે છે સોલર સેલની કાર્યક્ષમતા આ ક્વેશ્ચન પણ મિત્રો આવી ગયેલો છે કે સોલર સેલની કાર્યક્ષમતા 60% જેટલી હોય છે પૂરેપૂરી 100% હોતી નથી ત્યાર પછી ભારતીય ગામોમાં સામાન્ય રીતેનો ઊર્જા સ્ત્રોત મિત્રો ગામડાઓમાં મોસ્ટલી ઊર્જાના સ્ત્રોત તરીકે લાકડું અને છાણ હોય છે ત્યાર પછી શક્તિ અને ખાતર બંને ખાલી જગ્યા દ્વારા પૂરી પાડવામાં આવે છે તો મિત્રો શક્તિ અને ખાતર બંને જો મળી રહેતા હોય તો એ બાયોગેસ પ્લાન્ટ દ્વારા મળી રહે છે આપણને ગેસ પણ મળે છે અને ખાતર પણ મળે ઊર્જા સૌર ઊર્જાના શોષણ માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબિંબ મિરર્સને ડિફ્યુઝર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સૌર ઊર્જામાં જે પ્રતિબિંબ વપરાય છે મિત્રો પ્રતિબિંબ માટે જે જ્યાંથી મેળવવામાં આવે છે એને ડિફ્યુઝર કહેવામાં આવે છે ત્યાર પછી પવનની રચના માટેનો મુખ્ય સ્ત્રોત શું છે મિત્રો જે પવન છે એ પવનની રચના માટેનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય ત્યાર પછી મિત્રો આ ક્વેશ્ચનમાં આઈ થિંક ઋતુઓ જવાબ આવી શકે છે એકવાર સર્ચ કરી લેવો આનો આન્સર મળશે તો 100% અપલોડ કરીશ કરેક્ટ કરીને અપડેટ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ
આધુનિક વિન્ડ ટર્બાઇનમાં કેટલી બ્લેડ હોય છે? તો મિત્રો જે અત્યારના અત્યાધુનિક વિન્ડ ટર્બાઇન છે એમાં ટોટલ 3 બ્લેડ હોય છે। નીચેનામાંથી કઈ રીત આગ ઓલવવા માટેની નથી? આ ક્વેશ્ચન પણ ઓલરેડી ગઈ પાર્ટ 1 માં આવી ગયેલો છે કે ફાયર થી તમે જે ફાયર એક્ઝિક્યુશન હોય છે એની મદદ થી તમે આગ ઓલવી શકો છો, રેતી ભરેલી બાલદી થી પાણી થી પણ આગને ઓલવી શકો છો, પરંતુ દારૂગોળાનો સંગ્રહ એ આગ ઓલવવા માટેની રીત નથી। ત્યાર પછીના જે ક્વેશ્ચન છે મિત્રો એ આંકડાકીય છે। આંકડાકીય ક્વેશ્ચનોમાં આપણે બહુ ટાઈમ પેલો એ નથી કરતા, ઠીક છે, એ બદલાઈ શકે છે અને આંકડાકીય જે માહિતી છે એ તમે ગૂગલ ઉપરથી પણ ડાયરેક્ટલી સર્ચ કરીને લખી શકો છો। ત્યાર પછીના જે ક્વેશ્ચન છે જેના પરફેક્ટલી આન્સર અવેલેબલ છે એ જોઈએ તો બાયોમાસ ઉર્જા સંસાધનો કયા પ્રકારના છે? તો આ ક્વેશ્ચન પણ મિત્રો રિપીટેડ ક્વેશ્ચન છે કે બાયોમાસ ઉર્જા સંસાધનો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પ્રકારના છે। ત્યાર પછી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શબ્દ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? મિત્રો આ એકચ્યુઅલી જે આ વર્ડ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ 1980માં આવ્યો છે, પરંતુ આમાંથી એક પણ ઓપ્શન અહીંયા આપેલો નથી। તો તમારી બુક પ્રમાણે જે પણ આન્સર આમાં આપ્યો હોય એ તમે લખી શકો છો, બાકી ઓરિજિનલ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્ડ છે એ 1980માં અસ્તિત્વમાં આવ્યો છે। ત્યાર પછી છે ટકાઉ વિકાસનો હેતુ। મિત્રો ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેમ જરૂરી છે? તો બધા માટે લાભદાયી હોય, જંગલોમાં વધારો થાય, પ્રદૂષણમાં ઘટાડો થાય, આ બધા જ ઉપરના જે પોઈન્ટ છે એ તમામે તમામ ટકાઉ વિકાસના હેતુ છે। ત્યાર પછી પૃથ્વીની સપાટી પર પ્રાપ્ત મોટાભાગના સૌર કિરણોત્સર્ગ કેટલા માઇક્રોવેવની અંદર આવે છે? તો મિત્રો એમનો જે માઇક્રોન હોય છે એનો વ્યાસ હોય છે 0.5 થી 0.8 માઇક્રોન, આ એનો આન્સર છે। ત્યાર પછી પવનની દિશા અને તેની તીવ્રતાને માપે છે તે ઉપકરણ કયું? તો મિત્રો પવનની દિશા અને તીવ્રતાને માપવા માટેનું જે સાધન છે એ છે એનિમોમીટર। એનિમોમીટરની મદદથી તમે પવનની દિશા અને તીવ્રતા બંને માપી શકો છો। આધુનિક કયું આમાંથી કયું આધુનિક વિન્ડ ટર્બાઇનનો ભાગ નથી? તો મિત્રો આના માટે તમને વિન્ડ ટર્બાઇનના ભાગો આવડવા જોઈએ કે ગિયરબોક્સ, યો ડ્રાઈવ, નસેલ, આ બધા જ એના ભાગ છે, કમ્પ્રેસર હોતું નથી। ત્યાર પછી બાયોગેસ પ્લાન્ટમાં ખાલી જગ્યાની ગેરહાજરીમાં ડાયજેશન થાય છે? તો બાયોગેસ પ્લાન્ટમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ડાયજેશન થાય। ઘાસ અને અનાજનો બફર સ્ટોક ક્યારે ઉપયોગી છે? તો મિત્રો જે ઘાસ અને અનાજ હોય એ અછત અને દુષ્કાળમાં ઉપયોગી નીવડે છે। ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરી આપણે પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ છીએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઉપગ્રહ માટે ઉર્જાનો સ્ત્રોત। તો મિત્રો ઉપગ્રહને જે ઉર્જા મળે છે એ સોલર સેલમાંથી, બેટરીમાંથી અને ક્રાયોજેનિક સ્ટોરેજ, મિત્રો આ તમામે તમામનો ઉપયોગ ઉપગ્રહની ઉર્જા માટે ઉપયોગ થાય છે। ત્યાર પછી ઘરેલુ સોલર હીટરમાં પાણીનું પરિભ્રમણ કઈ રીતે થાય છે? તો મિત્રો અત્યારે જોવા જઈએ તો ઘણા બધા સોલર હીટર અલગ અલગ પ્રકારના અવેલેબલ છે, પરંતુ મોસ્ટલી સોલર હીટરમાં કુદરતી રીતે જે પાણીનો નિયમ છે, ગુણધર્મ છે કે ગરમ પાણી હંમેશા ઉપર અને ઠંડુ પાણી હંમેશા નીચેની બાજુએ રહે છે, તો એનો કુદરતી ગુણધર્મ છે, તો આમાં આપણે સી આન્સર લખી શકીએ છીએ। હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન બ્લેડની ડિઝાઇન એરોડાયનેમિક પ્રકારની હોય છે? મિત્રો આ જે ફૂલ ફોર્મ હતું HAWT એનું ફૂલ ફોર્મ છે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, એમાં બ્લેડની ડિઝાઇન એરોડાયનેમિક પ્રકારની હોય। ત્યાર પછી નીચેના પ્રદેશોમાં ભૂસ્ખલન ઘણીવાર થાય છે? તો જે પર્વતીય વિસ્તારો હોય મિત્રો ત્યાં જ આપણને મોસ્ટલી ભૂસ્ખલન જોવા મળે છે। સોલર હીટિંગ ડિવાઇસમાં પ્રતિબિંબનો ઉપયોગ, જે આપણી સોલર હીટિંગ ડિવાઇસ હોય એમાં જે પણ પ્રતિબિંબ હોય છે તેનો ઉપયોગ એની કાર્યક્ષમતાને વધારવા માટે કરવામાં આવે છે। ત્યાર પછી છે ચારકોલને કઈ રીત તૈયાર કરવામાં આવે છે? ચારકોલમાં પાયરોલિસિસની રીતથી તૈયાર કરવામાં આવે છે। આ ક્વેશ્ચન પાર્ટ 1 માં રિપીટેડ થઈ ગયેલો છે। ત્યાર પછી જોઈએ
જે પવન ચક્કીની રોટરની બ્લેડનો આકાર એગ બીટર જેવો હોય તેને ડેરિયસ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ મિત્રો રિપીટેડ ક્વેશ્ચન છે કે પવન ચક્કીની રોટરની બ્લેડનો આકાર એગ બીટર જેવો હોય તેને ડેરિયસ તરીકે ઓળખવામાં આવે છે. માનવ સર્જિત ધરતીકંપ કઈ રીતે થાય છે? તો મિત્રો જ્યારે આપણે પરમાણુનું પરીક્ષણ કરીએ અને એ વખતે જો એ હાઈ કક્ષાનું પરીક્ષણ હોય તો માનવ સર્જિત ધરતીકંપ થઈ શકે છે. ત્યાર પછી છે બાયોગેસ પ્લાન્ટમાં કયું મટીરિયલ દાખલ કરવામાં આવે છે? તો બાયોગેસ પ્લાન્ટમાં કૃષિનો જે કચરો હોય એ દાખલ કરવામાં આવે છે. પવન ચક્કી સ્થાપવા પવનની વાર્ષિક સરેરાશ ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. મિત્રો આ પવન ચક્કી સ્થાપવા માટે અલગ અલગ 3 પ્રકારની કન્ડિશનો વપરાય છે, જે તમારી બુકમાં આપેલી છે. ઓલરેડી પાર્ટ 1માં પણ એને ડિટેલમાં એક્સપ્લેન કરેલી છે. એની સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. આપત્તિ વ્યવસ્થાપન શેના માટે છે? તો આ જે આપત્તિ વ્યવસ્થાપન છે એ મિત્રો રિકવરી માટે છે. ત્યાર પછી છે રિક્ટર સ્કેલ મૂલ્ય 7 થી વધુ દર્શાવે. જે રિક્ટર સ્કેલ છે મિત્રો એ ભૂકંપ માપવા માટેનો એકમ છે. જો એ 7 થી વધુ દર્શાવે તો એ ભારે ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી 4.5 પોઈન્ટ 6 પોઈન્ટ સુધીના આંચકા આપણા દેશમાં પણ જોવા મળેલા છે કચેરીયામાં. વિદેશમાં જે ભૂકંપ આવે છે મિત્રો અમુક વિસ્તારોમાં એનો આંકડો 7 થી પણ વધુ હોય છે, એને ભારે ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. સોર વોટર હીટર સિસ્ટમમાં શું આવશ્યક હોય છે? તો સ્ટોરેજ ટેન્ક એમાં આવશ્યક હોય છે. અને લાસ્ટ એમસીક્યુ જોઈએ કે ઊર્જા સંરક્ષણ કાયદા અનુસાર આપણે ઊર્જાનો નાશ કરી શકતા નથી, ઊર્જા ઉત્પન્ન પણ કરી શકતા નથી, ઊર્જાનું સ્વરૂપ બદલાઈ શકે છે. આ મિત્રો ઊર્જા સંરક્ષણનો નિયમ પણ છે કે ઊર્જાનો નાશ પણ શક્ય નથી, વિનાશ પણ નથી, એનું ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. મિત્રો અહીંયા આપણે 70માંથી લગભગ 60 જેટલા એમસીક્યુ પરફેક્ટ રીતે તૈયાર કરેલા છે. કેટલાકના આન્સર ન મળી શક્યા હોવાથી આપણે એને બાકી રાખેલા છે, પરંતુ જેટલા આન્સર છે એ પરફેક્ટ છે. તો અહીંયા આપણે બીજો પાર્ટ પૂર્ણ કરીએ છીએ. જો તમારો આ પાર્ટ કમ્પ્લીટ થઈ જાય તો એક કોમેન્ટ કરી દેવી, જેથી આપણે આવતીકાલે સવારે બીજો એક પાઠ 7 વાગે અપલોડ કરી દઈશું. આજે રાત્રે આ પાઠ પરફેક્ટલી તૈયાર કરી દેવો. આવતીકાલે બીજા 2 ECHMના પાઠ અપલોડ થશે. એમાં પાર્ટ 4માં તમામે તમામ PDF ફાઇલ વિથ સોલ્યુશન, 4 વિથ સોલ્યુશન, 4 વિધાઉટ સોલ્યુશન તમારી પ્રેક્ટિસ માટે હશે. એ સોલ્વ કરી મને મોકલી આપવી કે જેથી તમને અને મને બંને આપણને કોન્ફિડન્સ આવશે કે આપણી તૈયારી પરફેક્ટ છે. ત્યાર પછી આપણે જે બાકીના સબ્જેક્ટ છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, FME, FDE, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, આ તમામે તમામ સબ્જેક્ટ, ઇંગ્લિશ, તમામે તમામ સબ્જેક્ટનું મટીરિયલ અપલોડ કરીશું. સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ અને ECHM એટલા માટે લીધો છે કે જે તમામે તમામ બ્રાન્ચનો મિત્રો કોમન સબ્જેક્ટ છે, કે જેથી દરેક સ્ટુડન્ટ એની તૈયારી સ્ટાર્ટ કરી શકે. ત્યાર પછી આપણે બ્રાન્ચવાઇઝ સબ્જેક્ટ પણ લઈશું. મિત્રો તમારા મેક્સિમમ ફ્રેન્ડને સાથે આને શેર કરો, કેમ કે હજુ પણ કેટલાક વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવે છે કે સર MCQ ક્યાંથી તૈયાર કરવા. તો એ વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો કે જેથી એ મિત્રો પણ આ વિડીયોને જોઈ અને સારા એવા માર્ક્સ મેળવી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, કેમ કે હજુ ઘણા બધા સબ્જેક્ટના MCQના વિડીયો બાકી છે, તો તમને દરરોજે દરરોજ એના નોટિફિકેશન મળતા રહેશે. વિડીયોને લાઇક કરજો, જો પસંદ આવે તો એક કોમેન્ટ અવશ્ય કરજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ આને ચોક્કસથી શેર